બનાસકાંઠા જિલ્લાના થાનેરા શહેરમાં બુધવારે રાત્રે બે દુકાનોમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. થાનેરા શહેરના શીતલ શોપિંગ તેમજ લાઇબ્રેરી વિસ્તારની એક એક દુકાનમાં ચોરી થઈ છે. અત્યારે કોરોનાનો વિકટ સમય ચાલી રહ્યો છે, જેની સીધી અસર ધંધા રોજગાર પર પડી રહી છે. હાલના વિકટ સમયમાં તમામ વ્યવસાય પડી ભાગ્યા છે, ત્યારે થાનેરા શહેરમાં બુધવારે રાત્રિ દરમિયાન બે દુકાનદારોને નુકસાન વેઠવું પડ્યું છે. થાનેરા શીતલ શોપિંગમાં આવેલી પુનિત જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ શટર ઊંચું કરી અંદર પ્રવેશ કરી ચાંદીના દાગીનાની ચોરી કરવા ઉપરાંત દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીના ડીવીઆરને પણ ઉઠાવી ગયા છે. તો અન્ય એક ચોરીની ઘટના લાઇબ્રેરી વિસ્તારમાં આવેલી નટવરભાઈ સોનીની દુકાનમાં બની છે. તસ્કરો અહીં શટરના સેન્ટર લોકને ઊંચું કરી જમીનમાંથી લોક બહાર કાઢી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી ચાંદીના દાગીનાની ચોરી કરવા ઉપરાંત અહીંથી પણ સીસીટીવી કેમેરાના ડીવીઆરને ઉઠાવી ગયા છે. આ બંને ઘટના પરથી અંદાજો લગાવી શકાય છે કે ચોરી કરવા માટે આવેલા તસ્કરો કોઈ સામાન્ય તસ્કર નહોતા અને તસ્કરોએ ચોરી માટે જે દુકાનો પસંદ કરી તે બંને સોના ચાંદીની દુકાનો હતી. આ ઉપરાંત બંને દુકાનોમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી સમાન છે. તસ્કરોએ દુકાનના શટર તોડવા માટે આધુનિક ઓજારોનો ઉપયોગ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચોરી કરવા આવેલા શખ્સો જે દુકાનોમાં ચોરી કરી તે દુકાનોનો ડીવીઆર ભલે ઉઠાવી ગયા હોય, પરંતુ બાજુમાં આવેલી એક સોના ચાંદીની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. 7 જેટલા ઈસમો રાત્રિના સમયે ચોરી કરતા આ ફૂટેજમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. અત્યારે રાત્રિના સમય દરમિયાન કર્ફ્યુ હોવા છતાં આ ઈસમો વાહન સાથે ફરી રહ્યા હતા અને આરામપૂર્વક બે અલગ અલગ જ્વેલર્સની દુકાનોમાંથી લાખો રૂપિયાના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા છે. મારી દુકાન લાઇબ્રેરી વિસ્તારમાં આવેલી છે, લાઇબ્રેરીના પાછળના વિસ્તારમાં, દુકાન નંબર 18 લાઇબ્રેરી શોપિંગમાં. અને સવારના મને પણ આવ્યો એક સંબંધીનો કે તમારી દુકાન તૂટી છે, તો તરત જ હું સવારે ચા પીધા વગર સીધો દુકાને આવ્યો, તો દુકાને તાળાવાળા તૂટેલા હતા. પછી અંદર જઈને જોયું તો રમણ ભમણ બધું પડ્યું હતું, ખાના બીજા બધા કાઢેલા. તો એની અંદર એક ખાનામાં મારો અંદાજે 1-1.5 કિલો જેવો અંદાજે માલ હશે. એની અંદર ગ્રાહકની કોઈની રિપેરિંગની વસ્તુ, નાગના છત્તર, એ ઝુમ્મર માતાજીના અને પારણા એવી વસ્તુ હતી. એ આવીને જોયું તો બધું તૂટેલું રમણ ભમણ પડ્યું હતું. એના પછી મેં તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો કે સાહેબ આવ્યા, અને એના પછી મેં અરજી આપેલી છે. કઈ રીતે તમારે દુકાનો પ્રવેશ હશે, શું તોડ્યું? હા, એ દુકાનનું શટર તોડ્યું. શટરની વચ્ચે જે સેન્ટર લગાવેલું એ સેનાથી એને ઊંચું કર્યું, કોઈ જેકથી ઊંચું કર્યું, કે એ મને ખ્યાલ નહીં એવું આખું ઊંચું પડ્યું હતું. ને એ પછી ફોન આવ્યો એટલે હું તાર દુકાને આવ્યો. કેટલી કિંમત ગણાય? અંદાજે કિંમત 60,000 આસપાસનું નુકસાન છે. અને આજે અને સીસીટીવી કેમેરા મારી દુકાનમાં લાગેલા છે, પણ એના જે આ શું કહેવાય, જે આ ડીવીઆર એ પણ કાઢીને લઈ ગયા છે. ક્યાંય બીજે સાંભળ્યો ચોરી થઈ હોય તારે આમ લઈ કરે? હા, બીજી એક વરી મુળાભાઈ સોની, એક ટાઈમ મુળાભાઈ સોની, મુળાભાઈ ઈશ્વરભાઈ શીતલ શોપિંગ સેન્ટરની અંદર, એને પણ ચોરીથી એનો આનો સેમ મારી જે દુકાન તૂટી એવી રીતે જ એમની દુકાન તૂટેલી છે. એમને પણ કંઈક માલ ગયો છે. અમે બંને જણ ભેગા પોલીસ સ્ટેશન ગયા હતા. ફૂટેજ જોયા હોય? હા, ફૂટેજ જોયું. મારા દુકાનમાં તો ફૂટેજ રહ્યા ને એ બધું સીધી આ બધું કાઢી ડીવીઆર કાઢીને લઈ ગયા. અને બાજુની દુકાન મારાથી 4 નંબરની દુકાન છે, એની અંદર એના જે સીસીટીવી કેમેરા બહાર લાગેલા છે એની અંદર દેખાશે 5-1 માણસો છે. લગભગ 3:40 આસપાસ આ બનાવ બન્યો રાતના વરસાદના ટાઈમે. 5-1 માણસો દેખાય, એની સિકલ એની દેખાતી નથી એટલે મોઢે બાંધેલું છે, અને એ માણસો હોઈ શકે એ જ છે.